अब तक चाय पे चर्चा में हूँ यशवी शाह आप सबनु हार्दिक स्वागत करूँ छु। अंग्रेजी में एक कहावत छे ने, अ गुड फिजिशियन ट्रीट्स द डिसीज बट अ ग्रेट फिजिशियन ट्रीट्स द पेशेंट हु हैज द डिसीज। एक गुड फिजिशियन ते होय छे जे रोगनी सारवार करे छे, पण एक ग्रेट फिजिशियन ते होय छे जे रोग साथे साथे दर्दीनी सारवार करे छे। एवा आज वोकार्ड हॉस्पिटलना न्यूरोफिजिशियन डॉक्टर केतन चुडासमा आजे आपणी साथे छे, जे आपणने न्यूरोफिजिशियन विषे न्यूरो डिसऑर्डर्स विषे आपणने माहिती आपशे। तो चलो स्वागत करिए तेमनुं, वेलकम टू द शो। जी, मगज छे ते आपणा शरीरनो खूब ज महत्वनो अंग छे। આપણા શરીરની બધી કાર્ય છે તે મગજ દ્વારા જ થાય છે, પણ તેમાં ઘણા બધા રોગો અલગ અલગ પ્રકારના આપણને જોવા મળતા હશે। તો આ જ બધા રોગો વિશે આજે આપણે આજે ડૉક્ટર પાસેથી માહિતી લઈશું। તો સૌ પ્રથમ ચાલો જાણીએ ડૉક્ટર પાસેથી કે માનવનું જે શરીર છે તેની અંદર મગજ છે તે કેટલું મહત્વનું છે। ડૉક્ટર, તો માનવ શરીરની અંદર મગજની કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે? हाँ, मानव शरीर में मगज अने चेतातंत्र खूबज अगत्य रोल है। चेतातंत्र आपने जे कई स्टिम्युलस मळे छे, ए स्टिम्युलस अनेक रूपी होय छे। एक छे कि आपणे आँखोथी जे जोईए, एक थी आपणे चामडीथी जे फील करिए, आपणे स्वादने फील करिए, नोसथी जे स्मेल लईए, आ बधा स्टिम्युलस आपणे चेतातंत्रथी मगज सुधी पहोंचे ने एने आपणे फील करिए। बीजू, आपणे डे टू डे एक्टिविटीजमां एक्झिक्यूटिव फंक्शन छे के जे निर्णय लेवाना, કે સમાજમાં આપણું ડે ટુ ડે વર્ક, આપણા સામાજિક સંબંધો એને જાળવવા, આમાં પણ મગજનો ખૂબ કિંમતી રોલ છે। મગજ અને ચેતાતંત્રનો સૌથી વધારે રોલ છે કે આપણી સ્નાયુને તાકાત આપી, આપણે ચાલવાની શક્તિ આપી, આપણા સ્નાયુને તાકાત આપી કે જેને આપણે ચાલી શકીએ છીએ અને આપણું રોજિંદુનું જીવન સારી રીતના ગુજારી શકીએ છીએ। પરફેક્ટ। જે રીતે ડૉક્ટરે જણાવ્યું કે મગજ છે તે બહુ જ મહત્વનો પાર્ટ છે, તે નિભાવે છે આપણી જે પણ ડેઇલી એક્ટિવિટીઝ છે તે આના કારણે જ થાય છે। ડૉક્ટર, જો મગજના કેટલા પ્રકારના રોગો હોય છે? મગજ અને ચેતાતંત્ર એના અનેકો રોગો હોય છે। મુખ્ય તે રોગો જે આપણે સમાજમાં જોતા હોઈએ છે કે જે મગજને ડે ટુ ડે લાઈફમાં અફેક્ટ કરતું હોય છે, એમાં મુખ્ય રોગ છે એ છે બ્રેઇન સ્ટ્રોક। બ્રેઇન સ્ટ્રોક મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક છે ઇસ્કેમિક સ્ટ્રોક અને એક છે હેમરેજિક સ્ટ્રોક। એના સિવાય પણ મગજના અનેકો રોગ છે કે જેમાં મગજમાં ઇન્ફેક્શન થઈ જવું, મગજમાં ગાંઠ થઈ જવી, મગજમાં પાણી ભરાઈ જવું, મગજને રોડ ટ્રાફિક એક્સિડન્ટના કારણે ઈજા પામવી, આના સિવાય અનેકો જે રોગો કે જેમાં મગજના જ્ઞાનતંતુ નબળા પામવા, ને આના અનેક અનેક લક્ષણો સાથે દર્દી અમારી સમક્ષ આવતા હોય છે। આના સિવાય જ્ઞાનતંતુઓ, ચેતાતંત્ર કે જેમાં કરોડરજ્જુ આવે એના રોગો, કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ કે જે સ્નાયુમાં પરિણમે, ચેતાઓ અને સ્નાયુના રોગો, આ બધા રોગો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સમાં આવે છે। પરફેક્ટ। જે રીતે રોગની વાત કરી તો તેમાં સૌ પ્રથમ આપણે બ્રેઇન સ્ટ્રોકની વાત કરી, બ્રેઇન સ્ટ્રોક પક્ષઘાત છે। તો ડૉક્ટર જી, બ્રેઇન સ્ટ્રોક છે તે થવાના કારણો શું છે, બ્રેઇન સ્ટ્રોક શું હોય છે અને તેનાથી બચવા માટે આપણે કઈ કઈ તકેદારી રાખવાની જરૂર છે? બ્રેઇન સ્ટ્રોક જેમ મેં જણાવ્યું કે મુખ્યત્વે બે પ્રકારના હોય છે, જે ઇસ્કેમિક સ્ટ્રોક હોય છે એમાં મગજને લોહી પહોંચાડતી જે ધમની હોય એમાં અચાનકથી બ્લડ ક્લોટ બનવાના કારણે જે ભાગમાં લોહી પહોંચતું હોય એ ભાગને ડેમેજ થતું હોય છે। આના મુખ્ય લક્ષણોમાં કે એક બાજુનું અંગ અચાનકથી રહી જવું, ચહેરો ત્રાંસો થઈ જવો, આવાજ બદલાઈ જવું અને હાથ પગમાં અચાનકથી ઝણઝણાટી થઈ જવી, ઘણીવાર જે નાનું મગજ છે એનો સ્ટ્રોક થાય તો અચાનકથી બેલેન્સ બગડી જવું, અચાનકથી ખૂબ જ ઉલટી ઉપકા થવા, ડબલ ડબલ દેખાઈ જવું અને આંખો આગળ ધૂંધળાપણું આવી જવું। એટલે જ્યારે કોઈ પણ આવા લક્ષણો અચાનક એક્યુટ સડન જોવા મળે તો બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે। જે હેમરેજિક સ્ટ્રોક છે એમાં મુખ્યત્વે અચાનકથી મગજની જે લોહી પહોંચાડતી ધમની હોય એ ફાટી જતી હોય છે, એના કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો બની જતો હોય છે, આના કારણે મગજનું પ્રેશર ખૂબ વધી જતું હોય છે અને આના કારણે દર્દી અચાનકથી બેભાન થતો હોય છે, અચાનકથી ખૂબ જ માથું દુખવાનું શરૂ થઈ જતું હોય છે અને ઉલટી અને ઉબકા શરૂ થઈ જતા હોય છે। તો ડૉક્ટર, જે રીતે તમે જણાવ્યું કે બ્રેઇન સ્ટ્રોક છે તેના કારણે બહુ બધા ચેન્જીસ, એકદમ સડન ચેન્જીસ છે તે જોવા મળે છે,
તો બ્રેઇન સ્ટ્રોક થાય તો કેટલી વાર મગર દર્દી હોસ્પિટલ પહોંચી જાય તો તેની સારવાર ઇઝીલી થઈ શકે છે. તો જ્યારે પણ આવા અચાનકથી આપણે લક્ષણો જોઈએ કે જે શરીરને અફેક્ટ કરતા હોઈએ છીએ, તો જે ઇસ્કેમિક સ્ટ્રોક છે એના માટે સમય બહુ જ કિંમતી છે. કે 10 સેકન્ડે અરાઉન્ડ 19 લાખ જેટલા મગજના ન્યુરોન્સ નાશ પામતા હોય છે. એટલે જો દર્દી આવા લક્ષણો શરૂ થવાના 4.5 કલાક સુધીમાં સ્ટ્રોક સેન્ટર કેપેબલ હોસ્પિટલ પહોંચી જાય તો આપણે તાત્કાલિક એમના જે લક્ષણો પ્રમાણે સીટી સ્કેન અથવા MRI કરીને જો ઇસ્કેમિક સ્ટ્રોક હોય તો બ્લડ ક્લોટ ઓગાળવા માટે એક સરસ સ્ટ્રોંગ ઇન્જેક્શન આવે છે, એ ઇન્જેક્શન આપીને ક્લોટને ઓગાળી શકીએ. ઘણીવાર થોડા દર્દી જો લેટ પહોંચે તો મગજની એન્જિયોગ્રાફી કરી અને ક્લોટને આપણે સ્પ્રિંગ વડે પણ કાઢી શકીએ છીએ. આને આપણે મેકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહીએ છીએ, પરંતુ આ જૂજ અમુક કેસીસમાં જ થઈ શકે છે. પરફેક્ટ. સમય છે તે કેટલો કિંમતી છે તે આપણે કોઈ રોગ થાય ત્યારે આપણે તેની વધારે ખબર પડે છે. 4 કલાક જેટલો જે રીતે ડૉક્ટરે કીધું સમય છે, તમે આટલી વારમાં અચાનક તમે હોસ્પિટલ પહોંચી જાઓ તો તમારી સારવાર છે તે ઇઝીલી થઈ શકે છે. જે રીતે ડૉક્ટરે જણાવ્યું કે સમય બહુ કિંમતી છે, અલગ અલગ મેથડ્સથી આની જે સારવાર છે તે કરવામાં આવે છે. બ્રેઇન સ્ટ્રોકની જ્યારે એ સડન ચેન્જીસ જણાવતા હતા ત્યારે એમણે જણાવ્યું કે હેડેક તમને થઈ શકે છે, કે અચાનકથી તમને માથું દુખવું એવું થઈ શકે છે. ડૉક્ટર બ્રેઇન સ્ટ્રોકમાં વધારે માહિતી લેતા કે આના કારણો શું છે, કયા કારણોસર બ્રેઇન સ્ટ્રોક થાય છે, અને અગર બ્રેઇન સ્ટ્રોક થાય તો તમે જે રીતે કીધું કે એ લોકોને એક કોઈ પણ બોડી પાર્ટ કામ કરતું બંધ થઈ જાય છે, તો આ બધી વસ્તુથી કઈ રીતે આપણે બચી શકાય છે? બ્રેઇન સ્ટ્રોક જે ઇસ્કેમિક સ્ટ્રોક છે એના મુખ્ય કારણોમાં એવું હોય છે કે જે મગજને લોહી પહોંચાડતી ધમની હોય છે એમાં હૃદયની જેમ જ ધીમે ધીમે સંકોચપણું આવતું હોય છે. સંકોચપણું આવવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, મેદસ્વીપણું, આપણી ફૂડ હેબિટ્સ કે જેમાં જંક ફૂડ અને થોડાક બીજા કારણો, કે આ બધાના કારણોસર એ સંકોચપણું ધીમે ધમનીમાં આવતું હોય છે. અને જે સંકોચાયેલી ધમની છે ત્યાં અચાનકથી બ્લડ ગાઢું હોવાના કારણે ત્યાં ક્લોટ બનતો હોય છે અને એના કારણે ઇસ્કેમિક સ્ટ્રોક થતો હોય છે. આના સિવાય હૃદયની બીમારીઓ, હૃદયના વાલની બીમારીઓ, હૃદયના ધબકાર ઇરેગ્યુલર થવાના કારણે આ બધા કારણોસર હૃદયમાં પણ લોહીનો ક્લોટ બનતો હોય છે અને એ ક્લોટ છૂટો પડીને ઉપર મગજમાં જતો હોય છે. આના કારણે પણ ઇસ્કેમિક સ્ટ્રોક થતો હોય છે. જે હેમરેજિક સ્ટ્રોક છે એ મોટા ભાગે બ્લડ પ્રેશર અનકન્ટ્રોલ રહેવાના કારણે થતો હોય છે. અચાનકથી બહુ જ બ્લડ પ્રેશર વધી જવાથી મગજની ધમની ફાટી જાય ને એના કારણે હેમરેજિક સ્ટ્રોક થતો હોય છે. આના સિવાય હેમરેજિક સ્ટ્રોક થવા માટે જે ડેવલપમેન્ટલ માલફોર્મેશન હોય, કે ડેવલપમેન્ટના કારણે જે ધમનીની જે માલફોર્મેશન થયા હોય તો એના કારણે પણ ઘણીવાર હેમરેજિક સ્ટ્રોક થતો હોય છે. એકવાર હેમરેજિક ઇસ્કેમિક સ્ટ્રોક થઈ જાય, એકવાર જો એમને ઇમરજન્સી ટ્રીટમેન્ટ મળી જાય તો પછી આપણે એના માટે સેકન્ડરી પ્રિવેન્શન કે ફરીવાર ન થાય એના માટે ખાસ તકેદારી લેવાની હોય છે. ઇસ્કેમિક સ્ટ્રોકમાં જે તકેદારી છે કે ડાયાબિટીસ કંટ્રોલ કરવું, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું, કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું, મેદસ્વીપણું ઘટાડવું અને ફૂડ હેબિટ્સ સારી રાખવી, રોજિંદુ વ્યાયામ કરવું અને યોગાભ્યાસ પ્રાણાયામથી શરીરમાં સ્ટ્રેસ ફ્રી જીવન નિભાવવું, આ બધા કારણો, આ બધા જો આપણે જીવનમાં અપનાવીએ તો ઘણીવાર આપણે બ્રેઇન સ્ટ્રોકને અટકાવી શકીએ. એકવાર ઇસ્કેમિક સ્ટ્રોક થઈ જાય પછી લોહી પાતળું કરવાની દવા યુઝ્યુઅલી લેવાની હોય છે ને જિંદગીભર આ ચાલુ રાખવાની હોય છે. જે અપંગતા સ્ટ્રોક પછી રહી જતી હોય છે તો જેટલો મગજનો ભાગ ડેમેજ થયો છે એ પ્રમાણે એની અપંગતા રહેતી હોય છે. ભાગ વધારે ડેમેજ થયો તો એના કારણે વધારે અપંગતા રહેતી હોય છે, પરંતુ તો પણ મગજમાં પ્લાસ્ટિસિટી નામની કેપેસિટી છે કે જેના કારણે જે વધેલો મગજ છે જે ડેમેજ નથી થયો એ જે ડેમેજ થયેલા ભાગનું કામ ટેક ઓવર કરી લેતું હોય છે. અને એના કારણે જ આપણે જોતા હોઈએ છીએ કે ફિઝિયોથેરાપીથી સમય જતાં ધીમે બ્રેઇન સ્ટ્રોકના દર્દીઓને જે અપંગતા આવી ગઈ છે એમાં ઘણો સુધારો જોવા મળતો છે. આ સુધારો મુખ્યત્વે 1 વર્ષ સુધી આવતો હોય છે, એના પછી આની સ્પીડ ઘણી ઓછી થઈ જતી હોય છે. ડેફિનેટલી. જે રીતે બ્રેઇન સ્ટ્રોક વિશે આપણે બધી માહિતી ડૉક્ટરે છે તે પૂરી પાડેલી છે. સ્ટાર્ટિંગમાં જ એમને જણાવેલું હતું કે બ્રેઇન સ્ટ્રોક સિવાય બીજા પણ ઘણા બધા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ છે, તો આપણે બીજા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ વિશે વાત કરીએ તે પહેલાં લઈ લે એક નાનકડો વિરામ. We'll be right back.
विराम बाद आप सौनु स्वागत छे अब तक चाय पे चर्चामां। આજે બોકાડ હોસ્પિટલના ન્યુરોફિઝિશિયન ડોક્ટર કેતન ચુડાસમા સાથે આપણે વાત કરીએ છીએ, જે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ છે તેની વાત કરતાં કરતાં બ્રેઇન સ્ટ્રોક છે તેના કારણો શું છે, તેનાથી કઈ રીતે બચી શકાય, તેની સારવાર કઈ રીતે કરી શકાય અને તેનાથી બચવા માટે કઈ કઈ તકેદારી રાખી શકાય, આ બધી વસ્તુ આપણે ડોક્ટર પાસેથી જાણેલી। બ્રેઇન સ્ટ્રોક સિવાય જે ન્યુરોલોજિકલ ડિસઓર્ડરમાં બહુ સામાન્ય હોય છે, હેડેક્સ છે કે માથાના દુખાવા થાય છે, તેનું કારણ શું છે તે ચાલો જાણીએ ડૉક્ટર પાસેથી। ડૉક્ટર જી, માથાના દુખાવા થવાની કમ્પ્લેન હોતી હોય છે બધા લોકો, મોસ્ટલી લોકોને હોતી હોય છે, તો આનું કારણ શું છે? માથાનો દુખાવો બહુ જ કોમન જે હેડેક છે આપણે સમાજમાં જોઈએ છીએ। કોઈના કોઈ માણસે પોતાના જીવનમાં હેડેક હંમેશા કોઈ દિવસે અનુભવ કર્યું હોય છે। હેડેકના અનેકો કારણો હોય છે। હેડેકમાં મુખ્યત્વે બે ટાઈપના હેડેકના ટાઈપ્સ હોય છે, એક છે પ્રાઇમરી હેડેક અને એક છે સેકન્ડરી હેડેક। પ્રાઇમરી હેડેક એવા હેડેક હોય છે કે જેમાં મગજનું સીટી સ્કેન અથવા MRI કે શરીરના બીજા લોહીના રિપોર્ટ્સ બધા યુઝ્યુઅલી નોર્મલ આવતા હોય છે। હેડેકના લક્ષણો પરથી આપણે એમનું ડાયગ્નોસિસ બનાવતા હોઈએ છીએ। જે મોસ્ટ કોમન પ્રાઇમરી હેડેક આપણે સમાજમાં પ્રિવેલન્ટ છે ને એ છે માઇગ્રેન, ઓકે, જેને આપણે ગુજરાતીમાં આધા સીસી તરીકે ઓળખીએ છીએ। માઇગ્રેન શરીરની પ્રકૃતિના કારણે જોવા મળતું હેડેક છે। માઇગ્રેનમાં વ્યક્તિને અચાનકથી એક તરફ બહુ જ અતિશય માથાનો દુખાવો શરૂ થઈ જતો હોય છે, એ માથાના દુખાવા સાથે સાથે ચીડચીડાપણું આવી જતું હોય છે, લાઇટ અને આવાજ ગમતું નથી હોતું, અંધારામાં રહેવું ગમતું હોય છે, ઉલટી ઉપકાનું મન થતું હોય છે અને આ હેડેક 3-4 કલાકથી લઈને 1-2 દિવસ સુધી રહેતો હોય છે। દર્દીઓ મોટા ભાગે આને સામાન્ય હેડેક ગણીને નજીકના મેડિકલ સ્ટોર પરથી દુખાવાની દવા લઈને જીવન વ્યતીત કરતા હોય છે, પરંતુ માઇગ્રેન એક ડિસેબલિંગ ડિઝીઝ છે। માઇગ્રેનના કારણે લોકોનું રોજબરીનું જીવન ડિસ્ટર્બ થઈ જાય છે। જો માઇગ્રેન વારંવાર થતો હોય, મહિનામાં 5 વખતથી વધારે થતો હોય કે જેના કારણે તમારું જીવન ડિસ્ટર્બ થઈ ગયું હોય, તો પછી માઇગ્રેનને પ્રિવેન્ટ કરવા માટે નિયમિત દવા બનતી હોય છે। માઇગ્રેનના જે એપિસોડ થાય એના માટે પછી એક સ્પેસિફિક દવા જે મેડિકલ સાયન્સમાં ઉપલબ્ધ છે એ તમે રેગ્યુલર લઈ શકો। વારંવાર મેડિકલ સ્ટોર પરથી દવા લેવાથી મેડિકેશન ઓવરયુઝ હેડેક પણ થતો હોય છે ને જેને ટ્રીટ કરવો બહુ જ મુશ્કેલ થતો હોય છે। માઇગ્રેન કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય એ જાણવું ખૂબ જ જરૂર છે અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણું રોજબરીંદીનું જીવન નિયમિત હોવું જોઈએ। સવારના ઉઠવાનો ટાઈમ, રાતના ઊંઘવાનો ટાઈમ, સવાર બપોર સાંજ જમવાનો ટાઈમ, ફાસ્ટિંગ બિલકુલ એલાઉડ નથી, ઉપવાસ બિલકુલ એલાઉડ નથી અને જો આ નિયમિત જીવન આપણે જીવીએ, સ્ટ્રેસ ફ્રી જીવન જીવીએ તો ઘણીવાર માઇગ્રેનને આપણે કંટ્રોલમાં રાખી શકીએ। માઇગ્રેન એવો રોગ છે કે જેને જડમૂળમાંથી કાઢવો બહુ જ અઘરો છે, પરંતુ સમય જતાં ઉંમર સાથે એ ધીમે ધીમે નબળો પડી જતો હોય છે। જે બીજા કોમન પ્રાઇમરી હેડેક છે અને જે બહુ જ માઇગ્રેન જેટલા જ કોમન છે એ છે ટેન્શન ટાઈપ હેડેક। નામમાં જ ટેન્શન છે એટલે જે ટેન્શનમાં આપણે જ્યારે હેડેક જોવા મળતું હોય છે કે કપાળમાં આગળના ભાગે હેડેક જોવા મળતું હોય છે એ પ્રકારે મુખ્યત્વે માથાનો દુખાવો થતો હોય છે ને એના માટે પણ મેડિકલ સાયન્સમાં ઘણી દવાઓ ઉપલબ્ધ છે અને એ પણ આપણે નિયમિત દવા લેવાથી આ હેડેકથી પણ મુક્ત થઈ જાય છીએ। આના સિવાય જે સેકન્ડરી હેડેક્સ છે એના માટે આપણે ઘણીવાર મગજનો MRI કરવાની જરૂર પડતી હોય છે। મગજમાં ચેપ છે, મગજમાં કાંઈ પાણી ભરાય છે કે નહીં, મગજમાં કાંઈ ગાંઠ છે કે નહીં એ આપણે જાણીને એ પ્રમાણે પછી એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ। જે રીતે ડૉક્ટરે જણાવ્યું એમાંથી ખાસ નોંધ લેવાની વસ્તુ એ છે કે તમને માથાના દુખાવા થતા હોય તો નોર્મલ તમે મેડિકલ સ્ટોરમાંથી જઈને દવા લઈને અગર તેને ક્યોર કરવા માંગશો, પણ ઓવર મેડિકેશનના કારણે કદાચ હેડેક થશે તો તેને ક્યોર કરવું થોડું વધારે મુશ્કેલ થઈ જશે। એટલે પ્રોપર ડાયગ્નોસિસ ખૂબ જ જરૂરી છે, ડૉક્ટરને કન્સર્ન કરવું ખૂબ જ જરૂરી છે। માથાના દુખાવા છે તે 2 પ્રકારના હોય છે, જે રીતે જણાવ્યું, પ્રાઇમરી છે અને સેકન્ડરી છે, અને માઇગ્રેન છે તે પણ આની એક પ્રકાર છે। માઇગ્રેન આપણે કોમનલી સાંભળતા હોય છે પણ તેનાથી કઈ રીતે બચવું તે આપણને ખબર નથી, તો તે પણ ડૉક્ટરે ખૂબ જ સારી રીતે જણાવ્યું કે આપણી લાઇફસ્ટાઇલમાં અગર આપણે ચેન્જીસ લાવીએ તો માઇગ્રેન છે તેમાં પણ ચેન્જીસ લાવી શકે છે। ડૉક્ટર, કઈ એવી પ્રકારનો હેડેક છે કે જેની અંદર તાત્કાલિક તમારે હોસ્પિટલે ભાગવું પડે કે ત્યાં હોસ્પિટલમાં સારવાર લેવી ખૂબ જ જરૂરી છે?
हाँ, हेडेक જ્યારે આપણે નોટિસ કરીએ કે ઘણીવાર સામાન્ય ગણીને આપણે નકારી દેતા હોય છે, પરંતુ જ્યારે અચાનકથી ખૂબ જ અતિશય હેડેક કે એવો હેડેક કે આપણે જિંદગીમાં કોઈ દિવસ અનુભવ ન કર્યો હોય, કે આપણું એમ થાય કે માથું દિવાલ જોડે ટકરાવીને ફોડી નાખવાનું મન થાય, માથું ફાટી જાય એવું મન થાય, તો આટલો અતિશય જે હેડેક, જે માથાનો દુખાવો જો અચાનકથી શરૂ થાય તો આ એક ચિંતાજનક વસ્તુ ગણી શકાય. માથાનો દુખાવો હેડેક જો તાવ સાથે આવતો હોય, સાથે ઉલટી ઉબકા રહેતા હોય, ભૂખ ઓછી લાગતી હોય, તો મગજમાં ચેપના કારણે પણ હોઈ શકે છે. તો આને પણ આપણે ચિંતાજનક માનીને ચાલવું જોઈએ. મોટી ઉંમરમાં અચાનકથી નવો માથાનો દુખાવો શરૂ થવો, સવારના ઉઠતા સાથે અતિશય માથાનો દુખાવો શરૂ થવો, આ બધા હેડેકના રેડ ફ્લેગ્સ છે કે જેને આપણે લાઇટલી લેવું ન જોઈએ. ડેફિનેટલી બ્રેઇન સ્ટ્રોક અને હેડેક આ બેની વાત કરી તો તેમાંથી આપણે એક વસ્તુ કોમન લઈ શકીએ છીએ કે આપણા શરીરમાં અચાનક આપણને કોઈ પણ ચેન્જ દેખાય અને તે પણ ખૂબ જ ઇન્ટેન્સિટીવાળો. બ્રેઇન સ્ટ્રોકની અંદર જે રીતે ડૉક્ટરે જણાવ્યું કે અચાનક કોઈ પણ બોડી ચેન્જીસ દેખાય, સેમ એ રીતે હેડેકની અંદર જણાવેલું કે અચાનક માથું દુખવા માંડે અને ખૂબ માત્રામાં દુખે, તો આ બધી વસ્તુ છે તે ખાસ નોંધ કરી અને ડૉક્ટર પાસે જવું આમાં ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સની જ્યારે આપણે વાત કરીએ છીએ, બ્રેઇન સ્ટ્રોક, હેડેક આવી ગયું, આની સાથે સાથે એપિલેપ્સી છે, આ પણ બહુ કોમન હોય છે, તો એપિલેપ્સી શું હોય છે એક્ઝેક્ટલી? એપિલેપ્સી મગજના જ્ઞાનતંતુઓમાં અચાનકથી વધારે પડતો કરંટ બનવાના કારણે, જેમાં આપણે જોતા હોય છે કે શરીરમાં અચાનકથી અકળપણું આવી જતું હોય છે, આપણા હાથ પર કાંપવા માંડતા હોય છે, માણસ બેભાન થઈ જતો હોય છે, આંખના ડોળા ઉપર જતા રહેતા હોય છે, મોઢામાં ફીણ આવી જતું હોય છે, કપડામાં પેશાબ સંડાસ થઈ જતું હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં તાણ અથવા ખેંચ કહેતા હોય છે. આ એપિલેપ્સી અનેકો કારણોસર હોય છે. એક છે કે આપણે જન્મ વખતે કે જન્મ પછી ઘણીવાર ડેવલપમેન્ટ થતા વખતે મગજમાં કોઈ ઈજા થઈ હોય, એ ચેપના કારણે થઈ હોય, માથામાં વાગવાના કારણે થઈ હોય, તો એના કારણે મગજમાં એક નાનકડો સ્કાર રહી જતો હોય છે ને એના કારણે ઘણીવાર એપિલેપ્સી જોવા મળતી હોય છે. આના સિવાય પણ એપિલેપ્સીના ઘણા અનેક કારણો છે કે જેને પ્રાઇમરી એપિલેપ્સી અમે કહેતા હોય છે, ને એમાં મુખ્યત્વે જિનેટિક કારણો હોય છે, ને જિનેટિક કારણોસર મગજમાં જ્ઞાનતંતુઓના વધારે કરંટ બનતું હોય છે અને એના કારણે ખેંચ આવતી હોય છે. એપિલેપ્સી શું છે તે આપણે જાણ્યું, તે શેના કારણે થાય છે તે પણ જાણ્યું, પણ તેની સારવાર કઈ રીતે થઈ શકે છે અને એની માટે તકેદારી શું જાણે, તેની પહેલાં લઈ લે એક નાનકડો વિરામ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે અબ તક ચાય પે ચર્ચામાં. આજે આપણે લોકો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ છે તેની ઉપર વાત કરીએ છીએ અને તેની માટે રાજકોટના ન્યુરોફિઝિશિયન ડૉક્ટર કેતન ચુડાસમા આજે આપણી સાથે છે, જે આપણને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ ઉપર માહિતી આપે છે. આપણે બ્રેઇન સ્ટ્રોક છે તે શું છે તે જાણ્યું, હેડેક છે તેની કેટલી પ્રકાર હોય છે, તેમાં શું તકેદારી રાખવાની હોય છે તે જાણ્યું, એપિલેપ્સીની વાત કરતા તેના કારણો શું હોય છે તે આપણે જાણ્યું, તો હવે તેની સારવાર કઈ રીતે થઈ શકે છે તે ચાલો જાણીએ ડૉક્ટર પાસેથી. ડૉક્ટર, એપિલેપ્સીની સારવાર આપણે કઈ રીતે કરી શકીએ છીએ? એપિલેપ્સીની સારવાર એપિલેપ્સીના કારણોસર આપણે કરતા હોઈએ છીએ. પ્રાઇમરી જનરલાઇઝ એપિલેપ્સી કે જેમાં MRI CT સ્કેન નોર્મલ હોતું હોય છે, તો એમાં મુખ્યત્વે દવાથી જ એપિલેપ્સી કંટ્રોલમાં આવી જતી હોય છે. એ દવા નિયમિત લેવાની હોય છે, ઘણીવાર આ દવા જિંદગીભર પણ લેવી પડતી હોય છે. એ એપિલેપ્સીના કારણ અનુસાર અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ. મોટા ભાગે જો કારણ ન મળે તો 3 વર્ષ સુધી મિનિમમ અમે દવા ચાલુ રાખતા હોઈએ છીએ અને પછી ધીમે 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 દવા ઘટાડવાની કોશિશ કરતા હોઈએ છીએ. સેકન્ડરી એપિલેપ્સી કે જેમાં મગજમાં કોઈ કારણ મળે
तो एक कारणों ट्रीटमेंट अमे करता हुए छे ने ए प्रमाणे पछी आगळ एपिलेप्सीनी ट्रीटमेंट केटलो लांबो समय लेवी के न लेवी एनो डिसिजन लेता हुए छे। एपिलेप्सी में खूब जाणवा जेवी वात ए छे के दर्दी ने उजागरो बिल्कुल न करवो जोईए, दर्दी ने ड्राइविंग न करवू जोईए, दर्दीए हमेशा पॉकेट में एपिलेप्सीना दर्दी छे एनी जानकारी राखवी जोईए, अने डेन्जरस प्लेसिस के नदी छे, पॉन्ड्स छे, सी छे, हाइटवाड़ी बिल्डिंग्स छे, आगवाड़ी जगाओ ए बधाथी दूर रहेवू जोईए, अने नियमित दवा लेवी जोईए, दवानो एक पण डोज मिस न करवो जोईए, अने जो आटली तकेदारी राखीए तो एपिलेप्सी थी आपणे घणा फ्री थई शके। राइट, એપિલેપ્સી છે તે રોગ છે તે કેટલી ઇન્ટેન્સિટીનો છે આની ઉપરથી તેની સારવાર છે તે નક્કી થાય છે। ડૉક્ટર, આપણે જે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ માટે વાત કરેલી, બ્રેઇન સ્ટ્રોક મેજર આપણે કવર કરી લીધા છે, પણ ઘણીવાર આપણે પાર્કિન્સન અને કંપવા આ ડિસઓર્ડર્સ વિશે પણ સાંભળતા હોય છે, તો આ ડિસઓર્ડર્સ શું છે? પાર્કિન્સન ડિઝીઝ કે જેને આપણે કંપવા તરીકે જાણીએ છીએ એ મગજના જ્ઞાનતંતુઓ નબળા થવાના કારણે થતો રોગ છે। મગજમાં ડોપામિન નામનો એક રસાયણ હોય છે, એ ધીમે ધીમે ઘટતી જતો હોય છે, એના કારણે પાર્કિન્સનના લક્ષણો થતા હોય છે। પાર્કિન્સનના લક્ષણોમાં મુખ્યત્વે અચાનકથી હાથોમાં ધીમે ધીમે કંપન શરૂ થવું, કે જે કંપન હાથમાંથી વધતું વધતું શરીરમાં ધીમે ધીમે ફેલાતું હોય છે, આપણી રોજિંદુ જીવન બિલકુલ સ્લો થઈ જવું, કે ચાલવાની સ્પીડ બિલકુલ ઘટી જવી, આપણો ચહેરો એક્સપ્રેશન લેસ થઈ જવો, આપણો અવાજ બેસી જવો, આ બધા લક્ષણો પાર્કિન્સન ડિઝીઝના હોતા હોય છે। આના સિવાય પણ મોટી ઉંમરમાં આપણે જોતા હોઈએ છીએ કે દર્દી ડિપ્રેસ્ડ જેવો લાગતો હોય, તો ડિપ્રેશન સાથે પણ ઘણીવાર પાર્કિન્સન રોગ જોવા મળતો હોય છે। તો પાર્કિન્સન ડિસીઝ છે તેની વિશે આપણે જાણ્યું, તેના નામમાં જ તેનો મિનિંગ છે તે આવી જાય છે, ધ્રુજારી છે તે ઉપડવી, તેની સાથે સાથે તમારા મોઢાનો જે નૂર છે તે વયો જાય છે, અને આ બધા છે જે લક્ષણો કહી શકો તમે પાર્કિન્સન ડિસીઝના। ડૉક્ટર, પાર્કિન્સન ડિસીઝ છે આ ક્યોરેબલ છે કે નથી? પાર્કિન્સન ડિઝીઝ, જેમ મેં જણાવ્યું કે ડોપામિનની ઉણપના કારણે થતો હોય છે, એટલે આપણે શરીરને દવારૂપી ડોપામિન આપતા હોઈએ છીએ, પરંતુ જે મગજના જ્ઞાનતંતુઓ સમય સાથે નબળા પડતા જાય એને આપણે રોકી શકવા માટે મેડિકલ સાયન્સમાં હજી કોઈ દવા ઉપલબ્ધ નથી। સમય જતાં દવાનો ડોઝ ધીમે 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 વધારો પડતો હોય છે, પાર્કિન્સન ધીમે 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 વધતો રોગ છે, એટલે એ આપણે જાણવું ખૂબ જરૂરી બનતું હોય છે। પરંતુ દવાનો ડોઝ એડજસ્ટ કરીને ઘણીવાર દર્દીનું જીવન આપણે સામાન્ય જીવન તરીકે બનાવવાની કોશિશ કરતા હોય છે। ઘણીવાર એડવાન્સ સ્ટેજીસ જે પાર્કિન્સનના હોય કે જેમાં કંપન બહુ જ વધારે હોય, તો એ કેસમાં DBS નામની જે એડવાન્સ સર્જરી હોય એ પણ આપણે કરીને દર્દીનું જીવન નોર્મલ બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ। આપણા ઘરમાં જે વૃદ્ધો હોય છે તેમનીમાં આપણે ઘણીવાર જોયું છે કે મેમરી ડિફેક્ટ્સ આવી જાય છે, યાદશક્તિમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થવા માંડતા હોય છે, તે જે ઘરના મેમ્બર્સ છે તેને ઓળખવાનું બંધ કરી દેતા હોય છે, અને ઘણીવાર એવું પણ જોયું છે કે જે રીસન્ટ લાઈફ છે તેને ભૂલી જાય અને એમને એની જૂની લાઈફ છે તે યાદ રહેતી હોય છે, તો આ જે મેમરી ડિસઓર્ડર્સ છે ડૉક્ટર આનું શું કારણ છે? મેમરી જે ડિઝીઝ છે મેમરીને લગતા, એમાં મુખ્યત્વે કોમન ડિઝીઝ એ છે અલ્ઝાઇમર્સ ડિઝીઝ। ઓકે, આ મુખ્યત્વે 60 વર્ષ પછી જ જોવા મળતો હોય છે, વૃદ્ધોમાં જોવા મળતો હોય છે। આમાં જે પેશન્ટ્સ હોય છે એમની રિસેન્ટ મેમરી શરૂઆતમાં ભૂલતા હોય છે, કે રોજબરિંદનું જીવનમાં સવારના શું નાસ્તો કર્યો, એમને વસ્તુ ક્યાં મૂકી, ઘરની આજુબાજુનો રસ્તો ભૂલી જતા હોય છે, આ રિસેન્ટ મેમરી શરૂઆતમાં ભૂલતા હોય છે, અને સમય જતાં ધીમે 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 પાસ્ટની પણ મેમરી ભૂલતા જતા હોય છે। અલ્ઝાઇમર્સ ડિઝીઝ આ ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝ ગણાય છે, કે એમાં મગજના જ્ઞાનતંતુઓ ધીમે ધીમે નબળા પડતા હોય છે। આને પણ આપણે મેડિકલ સાયન્સમાં દવાઓ વડે એક રિસ્પેક્ટેબલ લાઈફ બનાવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ બિલકુલ રોકી શકતા નથી। આના સિવાય પણ બીજા ડિમેન્શિયાઝના પ્રકારો છે, કે જેને અમે ફ્રન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા કહેતા હોય છે, કે જેમાં માણસનું બિહેવિયર ખૂબ જ બદલાઈ જતું હોય છે, કે નાના બાળક જેવું વર્તન કરવા માંડતા હોય છે, અભદ્ર વર્તન કરવા માંડતા હોય છે, આ પણ એક ડિમેન્શિયાનો પ્રકાર છે, અને આના માટે પણ આપણે ડૉક્ટરનો કન્સલ્ટ કરીને એની યોગ્ય સારવાર કરવી જોઈએ।
આના સિવાય ઘણીવાર યંગ એજમાં પણ આપણે મેમરી ઇસ્યુસ જોતા હોય છે. તો જે આ યંગ પોપ્યુલેશન છે તો એમાં પણ મેમરીના ઘણા કારણો છે, અને મુખ્ય કારણો કે જેના કારણે આપણે મેમરી ઇસ્યુસ થતા હોય છે એ છે B12 ડિફિશિયન્સી, વાઇટામિન B12 ડિફિશિયન્સી. તો વાઇટામિન B12ની ઉણપ છે કે નહીં એના માટે બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. એના સિવાય ઘણીવાર શરીરમાં થાઇરોઇડ ઓછું હોવાના કારણે, બીજા મલ્ટીવિટામિન ઓછું હોવાના કારણે, કે પછી મગજમાં બીજા રોગો કે જે મગજના ચેપો છે તો એના કારણે પણ મેમરી ઇસ્યુસ થતા હોઈએ છીએ. એટલે જ્યારે આ મેમરી ઇસ્યુસ તમારા રોજ બરોજના જીવનને અફેક્ટ કરવા માંડે તો આને નેગ્લેક્ટ ન કરવું જોઈએ અને આની ચોક્કસ સારવાર કરવી જોઈએ. ડેફિનેટલી કોકવાર થોડુંક ભૂલી જવું તે એક અલગ વસ્તુ છે, અને આ એક ડિસીઝનો ફોર્મ લેવો તે એક અલગ વસ્તુ છે. અગર આપણે ભૂલવાની જી છે તે કન્ટિન્યુઅસ રહી છે, વધારે ટાઈમ સુધી રહી છે, અને આપણે ભૂલી જાય છીએ, થોડીક વાર પહેલાં આપણને કંઈક કીધું એને આપણે ભૂલી જાય છે, તો આ વસ્તુને ઇગ્નોર ના કરવી જોઈએ અને ડૉક્ટરની સારવાર જરૂરથી લેવી જોઈએ. ડૉક્ટર, આપણે ઓલ્ડ એજની વાત કરીએ તો ઓલ્ડ એજ અને સાથે સાથે યંગ એજ આ બધામાં ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે હાથ પગમાં અચાનક બળતરા થવા માંડતી હોય છે, તો આનું કારણ ન્યુરોલોજિસ્ટમાં કંઈ છે કે ન્યુરોલોજિકલ ડિસઓર્ડરમાં કંઈ રિલેટેડ છે? યસ, બહુ જ કોમન સિમ્ટમ્સ છે કે આપણે જોતા હોય છે કે હાથ પગમાં બળતરા થવી, પગમાં બળતરા થવી, ઝણઝણાટી થવી, સૂનપણું આવવું, રાતના આ વધી જવું, ઘણીવાર પગમાંથી ચપ્પલ નીકળી જાવ, આ બધા લક્ષણો ચેતાઓની બીમારીઓના લક્ષણો છે, જેને મેડિકલ સાયન્સમાં પેરિફરલ ન્યુરોપથી કહેતા હોય છે. પેરિફરલ ન્યુરોપથી થવાના મુખ્ય કારણોમાં આપણા સમાજમાં ડાયાબિટીસ રોગ છે. જ્યારે ડાયાબિટીસ રોગ અનકન્ટ્રોલ હોય તો એના કારણે આ લક્ષણો આવતા હોય છે. આના સિવાય થાઇરોઇડ ઓછું, B12 ઓછું, બીજા મલ્ટીવિટામિન ઓછા, આ બધા કારણોસર પેરિફરલ ન્યુરોપથી થતી હોય છે. આના સિવાય ઘણીવાર જીનેટિક કારણોસર પણ પેરિફરલ ન્યુરોપથી થતી હોય છે, પણ આ મુખ્યત્વે આપણે યંગ પોપ્યુલેશનમાં જોતા હોય છે, ને એમાં આપણે જોતા હોય છે કે પગ નબળા પડી જવા, પગ પાતળા થઈ જવા, પગમાંથી ચપ્પલ નીકળી જવું, હાથ પગ બિલકુલ નબળા પડી જવા, આ ધીમે ધીમે વધવાવાળી મોસ્ટલી બીમારીઓ હોતી હોય છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે હાથ પગની નબળાઈ અચાનકથી 3-4 દિવસમાં ખૂબ જ વધી જાય કે માણસ પથારીવશ થઈ જતું હોય છે. તો આને અમે GBS નામનો રોગ કહેતા હોય છે. આ GBSનો રોગ બહુ જ ડેડલી ડિઝીઝ છે. આના કારણે માણસ અઠવાડિયામાં જો શ્વસન તંત્રના સ્નાયુ નબળા પડી જાય તો વેન્ટિલેટર પણ આવી જતો હોય છે. તો GBS જ્યારે પણ રોગ આપણે વિચારતા હોય તો એના માટે તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તાત્કાલિક ટ્રીટમેન્ટમાં ઘણીવાર IVIG નામના મોંઘા ઇન્જેક્શન અથવા પ્લાઝમા એક્સચેન્જ નામનું, કે જેમાં ડાયાલિસિસની જેમ લોહી સાફ કરવાનું હોય છે, એ આપણે ટ્રીટમેન્ટ અવેલેબલ છે. GBS માટે હંમેશા એ યાદ રાખવું કે અચાનકથી જો માણસના હાથ પગ નબળા પડી જાય, બિલકુલ પથારીવશ થઈ જાય, એમનો અવાજ બદલાઈ જાય, આંખના પોપચા પડી જાય, તો એને આપણે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો જોઈએ. ડેફિનેટલી આપણે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ છે તેની ઉપર વાતચીત કરી, તેની ઉપર ચર્ચા કરી, અને મેજર અને માઇનર બધા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ છે તેને આપણે કવર કરી લીધા છે. આપણને કોઈવાર ફિઝિકલ કોઈ પણ ડિફેક્ટ્સ દેખાય તો એનું કારણ ખાલી ફિઝિકલ બોડીમાં નથી હોતું, તેનું કારણ આપણા બ્રેઇનમાં હોય છે. જે અલગ અલગ ડિસીઝ આપણે અહીંયા જોયા, બ્રેઇન સ્ટ્રોક છે, એપિલેપ્સી છે, આ બધાના કારણે તમને ફિઝિકલ ડિસઓર્ડર્સ પણ જોવા મળે છે, પણ તેનું મુખ્ય કારણ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ છે, તમારા બ્રેઇનની અંદર છે. તો તેની પ્રોપર સારવાર કરીએ તો તેનાથી આપણે કમ્પ્લીટલી તો બચી નથી શકતા, પણ એક રિસ્પેક્ટેબલ લાઈફ જે રીતે ડૉક્ટરે જણાવ્યું તે જીવવામાં આપણને જે એના મેડિકેશન છે તે મદદરૂપ થાય છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર, અમારા બધા દર્શક મિત્રો સાથે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એકચ્યુઅલી હોય શું, તેનાથી કઈ રીતે બચી શકાય છે, તેના કારણો શું હોય છે તે શેર કરવા માટે. તો અબ તક ચાય પે ચર્ચામાં અમે આવી જ બધી અલગ અલગ માહિતી લઈને ફરી પાછા મળશું. તો આજ માટે મને આપો રજા અને તમે જોતા રહો અબ તક. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.